ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય તણ પછી સાંભળ્યો બોલ્યા નો અભ્યાસ કરીશું કાવ્યના કવિ પ્રેમાનંદ પ્રેમાનંદનો જન્મ ઈસવીસન સત્તરમી સદીમાં થયો હતો કાવ્ય તણનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ આખો આ કાવ્ય આપણને એક સંવાદ શૈલીમાં આપવામાં આવેલું છે વાતચીત કરતા હોય એવી શૈલીમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ આખ્યાન એટલે કે એવી વસ્તુ જે કથા સ્વરૂપે જેને ગાઈ શકાય એટલે કે આખ્યાન ખંડ આખ્યાન એટલે કથા વસ્તુ પ્લસ પદ્ય સ્વરૂપ કથા વસ્તુને પદ્ય સ્વરૂપે ગાઈને રજૂ કરી શકાતું હોય તેવું કાવ્યના કવિ પ્રેમાનંદ કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ તરીકે પ્રસિદ્ધ છે અહીં પણ આપણે આ આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કવિ પ્રેમાનંદ એક માણ વગાડતા હોવાનું જોવા મળે છે અને આ ચિત્રમાં બીજું પણ આપણે એક નિરીક્ષણ કરી શકીએ છીએ કે પ્રેમાનંદે માથે કોઈ પાઘડી પહેલ નથી એનું પણ એક કારણ હતું કે તેમણે એક પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી ગુજરાતી ભાષા અન્ય ભાષા સમોવડી નહીં થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રેમાનંદે પ્રતિજ્ઞા લીધેલી હતી એટલે કે ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલી સમૃદ્ધ ન બનાવી દેવાય ત્યાં સુધી પોતે પાઘડી નહીં પહેરે એવી એમને પ્રતિજ્ઞા લીધેલી હતી ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભર તરીકે તે પ્રસિદ્ધ છે આંગળીઓ પર પહેરેલી વીટીઓ વડે તાંબાની માણ રણકાવીને એના તાલ અને સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા રસ તરબોળ એટલે કે આનંદની અનુભૂતિ કરાવતા હતા તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈ રસસ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા પ્રેમાનંદે ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા આખ્યાનો છે આપેલા છે તેમાંના આખ્યાનો આપણે જોઈએ તો ઓખાહરણ ચંદ્રહાસ આખ્યાન અભિમન્યુ આખ્યાન સુદામા ચરિત્ર કોરબાઈનું મામેરું નળાખ્યાન રણયજ્ઞ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે પ્રસ્તુત આખ્યાન છે એ પણ સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલું છે તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગુથવણી કરી શકતા જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ જ લોકપ્રિય રહ્યા છે અહીં આ કાવ્યમાં મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કળવામાં શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે કળવું એટલે કે ભાગ વિભાગ આખા આખ્યાનમાંથી કોઈ એવો પ્રસંગ લેવામાં આવેલો હોય જેને કળવું કહેવામાં આવે છે આ સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલું આ કળવું શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ છે એ સંવાદ શૈલીમાં સંવાદ શૈલી એટલે કે વાતચીત કરવાની એક શૈલી સંવાદ શૈલી વાતચીત કરવાની રીતમાં રજૂ થયેલો છે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે ત્યારે કૃષ્ણ એ દ્વારિકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ છે સાંદીપની ઋષિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ જ્યારે એ આશ્રમમાં સાથે ભણતા ત્યારના અનેક પ્રસંગો છે એ આજે એ યાદ કરીને એકબીજાને કહે છે આમ છતાં બંનેની અટૂટ મૈત્રી અને પરસ્પર પ્રેમભાવ ઉત્કટ રીતે આકળવામાં રજૂ થયો છે બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય છે પણ છેવટ સુધી ન ભાવી રાખવા વાળા વિરલાઓ જ હોય છે અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મૈત્રોએ વેઠેલા સંકટો એટલે કે સહન કરેલા દુઃખો પોતે કરેલા કાર્યોના સંભાળના વાગોળે છે એટલે કે યાદ કરે છે એમ એક અટુત મધુર મૈત્રીનું નું આ કળવામાં આપણને મળે છે આના પછીના આપણે આગલા વિડીયોમાં કાવ્યની સમજૂતી મેળવીશું